તો બોરસદના બદલપુર ગામની દયનીય સ્થિતિ જોવા મળી છે. 10 દિવસ બાદ પણ અહીંયા વરસાદી પાણી નથી ઓસર્યા. ગામના મુખ્ય માર્ગો પર હજુ પણ પાણી ભરાયેલા છે. વિદ્યાર્થીઓ શાળાએ જવા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ગામનો મુખ્ય કાંસ પુરાઈ જતા આ સમસ્યા સર્જાઈ છે. 10 દિવસ બાદ પણ તંત્ર દ્વારા કાંસ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો, જેના કારણે લોકો જીવના જોખમે વરસાદી પાણીની વચ્ચે અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા ઇરશાદ સૈયદ અમારી સાથે જોડાયા છે. ઇરશાદ, બોરસદમાં 10-10 દિવસ થયા પણ વરસાદી પાણી હજુ સુધી નથી ઓસર્યા. જી, જણાવી દઉં કે જે બોરસદ તાલુકામાં જે 14 ઇંચ વરસાદ દિવસ અગાઉ પડેલો, તેના વરસાદી પાણી બદલપુર ગામમાં હજુ પણ જોવા મળી રહ્યા છે. જેનું મુખ્ય કારણ એ છે કે જે અહીંથી પસાર થતી વરસાદી પાણીની કાંચ છે તેની સફાઈ કરવામાં નથી આવી. તેમજ જે બોરસદ તાલુકો અને ખંભાત તાલુકાને જોડતો આ બદલપુર ગામ છે, જેને લઈને જે કાંચ પસાર થાય છે, જે ખંભાત અને બોરસદ તાલુકાના કાંચ વિભાગના અઢવણમાં આ મામલો ગોચવાયો છે, જેને લઈને બોરસદ તરફનો કાંસ છે તે પણ સાફ નથી થયો અને ખંભાત તરફનો કાંસ પણ સાફ નથી થયો. જેને લઈને આ વરસાદી પાણી ગામમાં ભરાઈ રહ્યા છે. 10 દિવસથી પાણી ભરાયેલા હોય વિદ્યાર્થીઓને આ પાણીમાં થઈને અવરજવર કરવી પડી રહી છે. જેમાં જે ફળિયા વિસ્તાર છે, મોહલ્લા વિસ્તાર છે અને મુખ્ય માર્ગો છે ત્યાં પણ 1.5 ફૂટ જેટલા પાણી હોય. સામાન્ય લોકોને પણ આ પાણીમાં થઈને જ જવાની જરૂર પડી રહી છે, પરંતુ હજુ સુધી કાંસ વિભાગ કે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આભાર માહિતી.